ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 14 અવયવીકરણ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.3ના પ્રશ્ન નંબર 4 સુધીની સમજ મેળવ્યા બાદ હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 5, કે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તો અહીં આપણે પદાવલી જે આપી છે તેના સૌપ્રથમ અવયવ પાડીશું અને ત્યારબાદ જે જવાબ મળ્યો તેનો શું કરીશું, ભાગાકાર કરીશું. તો અહીં પહેલી પદાવલીની જોડ આપી છે વાયની 2^7y + 10 અને ભાગ્યા કૌંસમાં છે y + 3. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશની પદાવલી જે છે એના આપણે અવયવ પાડી શકીશું. તો y^2^7y + 10ના સૌ પ્રથમ અવયવ પાડીશું. તો અહીં 3 પદો છે એટલે 3 પદોની રીત છે આપણી પાસે, કે 1 અને 10 એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ ના સહગુણકોનો ગુણાકાર કરીશું. તો 10 × 1 = 10. આ 10ના શું પાડવાના છે, અવયવ પાડીશું અને એ અવયવ પાડીને જવાબ મેળવવાનો છે 7. તો સૌ પ્રથમ ભાગ પડશે 10 × 1 = 10. ત્યાર પછી બીજો ભાગ પડશે 5 × 2 = 10. તો અહીં જોઈ શકીએ છીએ કે 10માં 1 ઉમેરતા 11 મળે એટલે આ જોડ ચાલશે નહીં. તો અહીં 5 અને 2નો સરવાળો કરીશું તો 7 મળે છે. એટલે એનો અર્થ કે આપણે 7ની જગ્યાએ લખીશું 5y અને 2y. હવે સરવાળો કરવાનો છે એટલે ચિહ્ન બંનેના સમાન આવશે એટલે અહીં પ્લસ અને અહીં પણ લખાશે પ્લસ. તો અહીં લખાશે y^2^7y ની જગ્યાએ લખીશું હવે 5y + 2y અને + 10. હવે બંનેમાં જોઈ શકીએ છીએ તો વાય સામાન્ય નીકળશે એટલે કૌંસમાં બચે છે y^2 એટલે y + 5y માંથી y² છે એટલે લખાશે 5. ત્યાર પછી અહીં સામાન્ય અવયવ જોઈએ છે કે 2 અહીં છે તો આમાં પણ 2 છે એટલે સામાન્ય અવયવ 2 નીકળશે. તો કૌંસમાં રહેશે y + 2^5 = 10 એટલે 5. હવે અહીં જોઈ શકીએ છીએ કે 2 પદો આપણને મળે છે જે પૈકી y + 5 જે છે એ સામાન્ય છે. તો બીજા કૌંસમાં જે પદો બચશે તેને લખીશું એટલે લખીશું y + 2. હવે છેદની પદાવલી જોઈએ તો y + 5 છે જેના આપણે અવયવ પાડવા હોય તો પાડી શકાતા નથી. તો હવે અહીં ભાગાકાર મેળવવો હોય તો આપણે આમ લખીશું કે y^2^7y + 10 તો છેદમાં y + 5. અહીં અંશની પદાવલીના અવયવ મળ્યા આપણને y + 5. તો બીજા કૌંસમાં મળે છે y + 2 અને છેદમાં છે y + 5. અહીં અંશ અને છેદમાં જોઈએ તો y + 5 એ સમાન છે એટલે ઉડી જશે. તો આપણે અહીં બચે છે y + 2. તો આ થઈ પહેલી પદાવલીનો ભાગાકાર. હવે જોઈએ બીજી પદાવલી, એમનો 2^(-14)-32 અને ભાગ્યા કૌંસમાં આપ્યું છે m + 2. તો અહીં અંશની જે પદાવલી છે એમાં 3 પદો છે એટલે એના અવયવ પાડી શકાશે એટલે અંશના અવયવ પાડીશું. તો અંશ બરાબર લખાશે m^2^(-14)-32. અહીં 3 પદો છે એટલે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરીશું. તો અહીં 1 છે અને અહીં 32 છે તો 32 × 1 = 32. 32ના બીજા અવયવ પાડીશું તો 16 × 2 = 32. ત્યાર પછી 8 × 4 = 32. હવે આ જોડ પૈકી અવયવોની બાદબાકી કરીને આપણે 14 મેળવવાના છે, કારણ કે અહીં અંતિમ પદનું ચિહ્ન માઇનસ આપ્યું છે. તો 32માંથી 1 બાદ કરતાં 31 મળે એટલે એ જોડ ચાલશે નહીં. ત્યાર પછી 16માંથી 2 બાદ કરીશું તો 14 મળે છે એટલે એનો અર્થ કે આપણને અવયવોની જોડ મળે છે 16 અને 2. હવે બાદબાકીમાં ધ્યાન રાખવાનું છે કે જે મોટો અવયવ હોય છે તેની સાથે મધ્યમ પદનું ચિહ્ન મુકાય છે એટલે અહીં માઇનસ છે તો અહીં માઇનસ લખાશે. તો નાના અવયવ સાથે એનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે અહીં માઇનસ મળ્યા તો અહીં પ્લસ લખાશે. હવે લખીશું આપણે m^2^14 ની જગ્યાએ લખાશે −16m અને + 2m. ત્યાર પછી છે −32. હવે 4 પદ છે તો 2 પદોમાંથી આપણે સામાન્ય અવયવ કાઢીશું. તો અહીં જોઈ શકીએ છીએ કે બંનેમાં સામાન્ય અવયવ m છે તો કૌંસમાં બચશે m^2^m² આવે છે તો m બચે છે −16. ત્યાર પછી 2 અને 32 જે છે એમાં સામાન્ય અવયવ જોઈએ તો 2 મળશે. અહીં પ્લસનું ચિહ્ન છે એટલે અહીં પ્લસ લખીશું તો કૌંસમાં લખાશે −16 × 2 = 32 એટલે અહીં 16 લખીશું. હવે અહીં જોઈ શકીએ છીએ કે આપણને 2 પદો મળે છે તો આ બંને પદોમાં −16 જે છે એ સામાન્ય અવયવ છે એટલે અહીં લખીશું −16. તો બીજા કૌંસમાં આપણને મળશે −2. જ્યારે છેદની પદાવલી છે એના અવયવ પાડી શકાતા નથી એટલે હવે આપણે જો ભાગાકાર કરવો હોય તો આ રીતે લખી શકીએ કે −2^(-14)-32 અને છેદમાં −2. તો અહીં −2^(-14)-32ના આપણને અવયવ મળ્યા
એમ ઓછા સોળ, તો બીજા કૌંસમાં એમ વત્તા બે અને છેદમાં એમ વત્તા બે. હવે અંશ અને છેદમાં જોઈએ તો એમ વત્તા બે સામાન્ય છે એટલે ઉડી જશે, તો અહીં મળશે આપણને જવાબ એમ ઓછા સોળ. આમ બીજી પદાવલીના ભાગાકારનો જવાબ મળ્યો આપણને એમ ઓછા સોળ. હવે ત્રીજી પદાવલી આપી છે પાંચ પી નો બે ઘાત ઓછા પચીસ પી વત્તા વીસ અને ભાગ્યા કૌંસમાં આપ્યું છે પી ઓછા એક. તો સૌ પ્રથમ અંશની પદાવલીના અવયવ પાડીશું આપણે, તો અંશમાં આપ્યા છે પાંચ પી નો બે ઘાત ઓછા પચીસ પી અને વત્તા વીસ. હવે સૌ પ્રથમ જોઈ શકીએ છીએ તો બધામાં એટલે કે ત્રણેય પદોમાં પાંચ સામાન્ય છે એટલે પાંચ કૌંસની બહાર લખાશે, તો કૌંસમાં રહેશે પી નો બે ઘાત ઓછા પાંચ પચામ પચીસ એટલે અહીં પાંચ લખીશું સાથે પી અને વત્તા પાંચ ચોક વીસ એટલે લખાશે ચાર. હવે અહીં ત્રણ પદો છે તો ત્રણ પદો માટે આપણી રીત છે કે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવો, તો અહીંનું પ્રથમ પદ છે એક અને અંતિમ પદ છે ચાર, તો એના સહગુણકોનો ગુણાકાર કરીએ તો એક ગુણ્યા ચાર એટલે કે ચાર એકા ચાર મળે છે. ત્યાર પછી ચારના બીજા અવયવ મળશે બે દુ ચાર. તો આ જે આપણને અવયવ મળ્યા તેમાં આપણે અવયવોનો સરવાળો કરીને, કારણ કે અંતિમ પદનું ચિહ્ન પ્લસ છે એટલે અવયવોનો સરવાળો કરવાનો છે અને જવાબ લાવવાનો છે પાંચ. તો આપણને એક અને ચારનો જો સરવાળો કરીએ તો આપણને જવાબ પાંચ મળી જાય છે. એનો અર્થ કે અહીં પાંચની જગ્યાએ લખાશે તેના અવયવો એક અને ચાર. સરવાળો કરો એટલે અહીં ચિહ્ન બંને સાથે સમાન આવશે, અહીં માઇનસનું ચિહ્ન છે એટલે અહીં બંને સાથે માઇનસનું ચિહ્ન લખીશું, તો અહીં લખાશે પાંચ કૌંસમાં પી નો બે ઘાત ઓછા અહીં પાંચ પીના જગ્યાએ લખાશે ચાર પી અને એક પી એટલે કે પી અને વત્તા ચાર. હવે ચાર પદ છે તો બે બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું, તો અહીં સામાન્ય પી નીકળશે તો કૌંસમાં રહેશે પી ઓછા ચાર. ત્યાર પછી અહીંયા જોઈ શકીએ છીએ કે સામાન્ય એક છે પરંતુ માઇનસનું ચિહ્ન લખાશે તો કૌંસમાં રહેશે પી, માઇનસ હોય તો કૌંસમાં ચિહ્ન બદલાઈ જશે એટલે અહીં પ્લસના થઈ જશે માઇનસ ચાર. આ કૌંસ પૂરો અને છગડીયો કૌંસ પૂરો. હવે જોઈ શકીએ છીએ કે બંનેમાં અહીં બે પદો મળે છે જે પૈકી સામાન્ય હોય પી ઓછા ચાર છે એટલે અહીં પી ઓછા ચાર લખીશું, તો બીજા કૌંસમાં લખાશે પી ઓછા એક. તો અહીં અંશની પદાવલીના અવયવ મળ્યા પાંચ કૌંસમાં પી ઓછા ચાર, બીજા કૌંસમાં પી ઓછા એક. હવે આપણે અહીં પહેલી પદાવલીને બીજી પદાવલી વડે ભાગાકાર કરવાનો છે, તો અહીં લખીશું પાંચ પી નો બે ઘાત ઓછા પચીસ પી અને છેદમાં વત્તા વીસ અને છેદમાં લખાશે પી ઓછા એક. તો અહીં અને અવયવ જે છે અંશના તે આપણને મળ્યા પાંચ કૌંસમાં પી ઓછા ચાર અને બીજા કૌંસમાં પી ઓછા એક, તો છેદમાં છે પી ઓછા એક. હવે અંશ અને છેદમાં જોઈએ તો પી ઓછા એક જે છે એ સામાન્ય અવયવ છે એટલે ઉડી જશે, તો અહીં આપણને ત્રીજી પદાવલીનો જવાબ મળશે પાંચ કૌંસમાં પી ઓછા ચાર. તો હવે જોઈએ આપણે ચોથી પદાવલીનો ભાગાકાર જેમાં આપ્યું છે ચાર વાય ઝેડ કૌંસમાં છે ઝેડનો બે ઘાત વત્તા છ ઝેડ ઓછા સોળ ભાગ્યા બે વાય કૌંસમાં વાય વત્તા ઝેડ. તો સૌ પ્રથમ અહીં અંશના અવયવ આપણે પાડીશું, તો અંશ આપણને આપ્યો છે ચાર વાય ઝેડ કૌંસમાં ઝેડનો બે ઘાત વત્તા છ ઝેડ ઓછા સોળ. તો અહીં ચારના ભાગ પડશે બે દુ ચાર, જેને પછી લખીશું આપણે, તો અહીં ચાર વાય ઝેડ જેમના તેમ લખીએ. સૌ પ્રથમ અહીં સોળના અને એકનો ગુણાકાર કરીને અવયવ પાડીશું અને એ અવયવની બાદબાકી કેટલી મેળવવાની છે આપણે છ મેળવવાની છે, તો સોળના અવયવ પાડીએ તો સોળ એકા સોળ. ત્યાર પછી બીજા અવયવ ભાગ પડશે આઠ દુ સોળ અને ત્યાર પછી ચાર ચોક સોળ. હવે અહીં અંતિમ પદનું ચિહ્ન માઇનસ છે એટલે અવયવની બાદબાકી કરવાની છે અને જવાબ મેળવવાનો છે છ. તો અહીં જોઈએ તો સોળમાંથી એક બાદ કરતાં પંદર મળે એટલે એ અવયવની જોડ ચાલશે નહીં. હવે આઠમાંથી બે બાદ કરીશું તો છ મળી જાય છે, એટલે અર્થ કે આઠ અને બેની જોડ છે એ છ જાળીની જગ્યાએ લખાશે. હવે છનું ચિહ્ન પ્લસ છે એટલે મોટા અવયવ સાથે પ્લસનું ચિહ્ન લખીશું, તો નાના અવયવ સાથે એના કરતાં ઊંધું ચિહ્ન, કારણ કે બાદબાકીમાં વિરુદ્ધ ચિહ્ન આવે એટલે અહીં પ્લસ છે તો આ માઇનસ મળશે. હવે કૌંસમાં લખીશું ઝેડનો બે ઘાત છ જાળીની જગ્યાએ લખાશે વત્તા આઠ ઝેડ ઓછા બે ઝેડ અને ઓછા સોળ. હવે ચાર વાય ઝેડ, હવે અહીં જોઈએ તો ચાર પદો છે તો બે બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું, અહીં સામાન્ય ઝેડ છે તો કૌંસમાં રહેશે ઝેડ વત્તા ઝેડનો ગળ્યો બોલી આઠ ઝેડ લાવ્યો તો ઝેડ કોમન નીકળશે એટલે અહીં રહેશે આઠ. હવે અહીં જોઈએ તો બે જે છે અને કૌંસમાં લખવું હોય તો હવે આપણે આ રીતે લખી શકીએ કે માઇનસ બે, તો કૌંસમાં લખાશે ઝેડ અહીં માઇનસ જે છે એટલે કૌંસમાંના ચિહ્ન બદલાઈ જશે તો અહીં માઇનસનું થશે પ્લસ. બે અઠામ સોળ, અઠામ એટલે આઠ લખીશું
છગડીયો કૌંસ પૂરો, ચાર વાય ઝેડ. હવે અહીં બે પદો મળે છે જે પૈકી ઝેડ વત્તા આઠ જે છે એ સામાન્ય અવયવ છે, તો બીજા કૌંસમાં બચશે ઝેડ ઓછા બે. હવે છેદની પદાવલીને આપણે અવયવ પાડી શકતા નથી, તો હવે આપણે પહેલી પદાવલીને બીજી પદાવલી વડે ભાગાકાર કરવાનો છે. તો અહીં લખાશે ચાર વાય ઝેડ કૌંસમાં ઝેડનો બે ઘાત વત્તા છ ઝેડ ઓછા સોળ, તો છેદમાં અહીં લખાશે બે વાય કૌંસમાં વાય વત્તા ઝેડ. હવે આપણે ચારના અવયવ પાડીશું તો બે દુ ચાર, ત્યાર પછી લખાશે વાય ગુણ્યા ઝેડ. અને આ જે પદાવલી છે એના અવયવ મળે છે આપણને ઝેડ વત્તા આઠ, તો કૌંસમાં બીજા કૌંસમાં ઝેડ ઓછા બે. અહીં લખીશું ઝેડ વત્તા આઠ, તો બીજા કૌંસમાં ઝેડ ઓછા બે. અને છેદમાં લખાશે બે વાય, અહીં વિદ્યાર્થી મિત્રો ઝેડ વત્તા આઠ છે એટલે કૌંસમાં લખીશું ઝેડ વત્તા આઠ. હવે અહીં જોઈ શકીએ છીએ કે અંશ અને છેદમાં બે સમાન છે એટલે ઉડી જશે, ત્યાર પછી વાય વાય સમાન છે એટલે એ પણ ઉડી જશે. આ ઉપરાંત ઝેડ વત્તા આઠ એ સામાન્ય અવયવ મળે છે એટલે એ પણ ઉડી જશે, તો અહીં રહી જશે બે ગુણ્યા ઝેડ અને કૌંસમાં ઝેડ ઓછા બે. હવે ગુણાકાર કરીશું તો બેનો ઝેડ સાથે ગુણાકાર એટલે બે ઝેડ, તો કૌંસમાં લખાશે ઝેડ ઓછા બે. તો આ જે મળ્યું એ થયું ચોથી પદાવલીનું ભાગફળ. હવે પાંચમી પદાવલીઓ આપી છે, પાંચ પી ક્યુ કૌંસમાં પીનો બે ઘાત ઓછા ક્યુનો બે ઘાત ભાગ્યા બે પી કૌંસમાં પી વત્તા ક્યુ. અહીં આપણે અંશની પદાવલીના અવયવ પાડી શકીએ છીએ, તો છેદની પદાવલીના અવયવ પડતા નથી. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે અવયવ પાડ્યા બાદ ભાગાકાર કરીએ તો પણ ચાલે, અને સીધે સીધો ભાગાકાર લખવું હોય તો પણ લખી શકાય. જેમ કે અહીં લખીશું આપણે પાંચ પી ક્યુ કૌંસમાં પીનો બે ઘાત ઓછા ક્યુનો બે ઘાત, અને છેદમાં બે પી કૌંસમાં લખાશે પી વત્તા ક્યુ. હવે અહીં જોઈ શકીએ છીએ કે પાંચ જે છે એના અવયવ પડતા નથી એટલે જેમના તેમ ગુણ્યા પી ગુણ્યા ક્યુ, તો કૌંસમાં જે છે પીનો બે ઘાત ઓછા ક્યુનો બે ઘાત એના અવયવ આપણે એનો વર્ગ ઓછા બીના વર્ગ મુજબ પાડીશું, તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ નો જવાબ આવે એ ઓછા બી એ વત્તા બી, તો એ પ્રમાણે અહીં લખાશે કે પી ઓછા ક્યુ, તો બીજા કૌંસમાં લખાશે પી વત્તા ક્યુ. અને છેદમાં બે ગુણ્યા પી, તો કૌંસમાં લખાશે પી વત્તા ક્યુ. હવે અહીં અંશ અને છેદમાં જોઈએ તો પી સમાન છે એટલે ઉડી જશે, ત્યાર પછી બીજો અવયવ પી વત્તા ક્યુ એ સમાન છે જેથી એ પણ ઉડી જશે, તો અહીં આપણને જવાબ મળે છે પાંચ દૂત્યાંશ ક્યુ, તો કૌંસમાં રહી જાય છે પી ઓછા ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સીધે સીધા ભાગાકાર કરવો હોય તો પણ કરી શકીએ છીએ. હવે છઠ્ઠી પદાવલીઓ બાર એક્સ વાય કૌંસમાં નવ એક્સ નો બે ઘાત ઓછા સોળ વાયનો બે ઘાત ભાગ્યા ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય ભાગાકાર કરવાનો છે, તો અહીં લખાશે બાર એક્સ વાય કૌંસમાં લખાશે નવ એક્સનો બે ઘાત ઓછા સોળ વાયનો બે ઘાત, અને છેદમાં લખાશે ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય. તો સૌ પ્રથમ કૌંસની બહારની પદાવલી જે છે એના અવયવ પાડીશું તો બારના ભાગ પડશે કે ચાર તાલી બાર, ચારના ભાગ પડશે બે દુ ચાર અને બે એકા બે ગુણ્યા સાથે એક્સ ગુણ્યા વાય. હવે અહીં જોઈએ તો એનો વર્ગ ઓછા બીના વર્ગ મુજબ અવયવ પાડીશું, કારણ કે બે પદો છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે, આ ઉપરાંત બંને પદો પૂર્ણ વર્ગ છે, તો અહીં લખવું હોય તો આમ લખાશે કે ત્રણ એક્સ આખાનો વર્ગ ઓછા સોળ જે છે એના માટે લખાશે ચાર વાય આખા કૌંસનો વર્ગ છગડીયો કૌંસ પૂરો, છેદમાં ચારના ભાગ પડશે બે દુ ચાર અને સાથે લખાશે ગુણ્યા એક્સ ગુણ્યા વાય, તો કૌંસમાં લખાશે ત્રણ એક્સ વત્તા ચાર વાય. હવે અંશ અને છેદમાં જોઈએ તો બે બે સામાન્ય છે એટલે ઉડી જશે, આ ઉપરાંત આ બીજા બે પણ ઉડી જશે, એક્સ અને વાય પણ ઉડી જશે, તો અહીં રહે છે ત્રણ. હવે એનો વર્ગ ઓછા બીના વર્ગ મુજબ અવયવ જો પાડીએ તો લખાય એ ઓછા બી અને એ વત્તા બી, તો એ મુજબ અહીં લખાશે ત્રણ એક્સ ઓછા ચાર વાય, તો બીજા કૌંસમાં લખાશે ત્રણ એક્સ વત્તા ચાર વાય, અને છેદમાં લખાશે કે ત્રણ એક્સ વત્તા ચાર વાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સીધે સીધા અવયવ પાડીને પણ ભાગાકાર મેળવી શકીએ છીએ. તો અહીં જોઈ શકીએ છીએ કે ત્રણ એક્સ વત્તા ચાર વાય અને ત્રણ એક્સ વત્તા ચાર વાય ઉડી જશે, તો અહીં રહેશે ત્રણ કૌંસમાં રહેશે ત્રણ એક્સ ઓછા ચાર વાય. તો આ થયા એ થયા છઠ્ઠી પદાવલીના ભાગાકારનો જવાબ. હવે જોઈએ આપણે સાતમી પદાવલી આપી છે આપણને ઓગણચાલીસ વાયનો ત્રણ ઘાત કૌંસમાં પચાસ વાયની બે ઘાત ઓછા અઠ્ઠાણું ભાગ્યા છવ્વીસ વાયનો બે ઘાત કૌંસમાં છે પાંચ વાય વત્તા સાત. તો સૌ પ્રથમ લખીશું આપણે ભાગાકારની રીતે ઓગણચાલીસ વાયનો ત્રણ ઘાત કૌંસમાં પચાસ વાયનો બે ઘાત ઓછા અઠ્ઠાણું, અને છેદમાં અહીં છવ્વીસ વાયનો બે ઘાત કૌંસમાં છે પાંચ વાય વત્તા સાત. હવે ઓગણચાલીસના ભાગ પાડીશું તો તેરતાલી ઓગણચાલીસ ગુણ્યા વાયનો ત્રણ ઘાત એટલે લખાશે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય. હવે જોઈ શકીએ છીએ કે કૌંસમાં જે છે એ બે સામાન્ય છે,
કારણ કે 50 જે છે એના ભાગ પડે છે 25 દુ 50, અને 98ના ભાગ પડશે 49 દુ 98. તો અહીં જોઈ શકે છે કે બે સામાન્ય નીકળશે, તો કૌંસમાં રહેશે કે 25y² - 49 છેદમાં 26ના આપણે ભાગ પાડીશું 13 દુ 26, અને ગુણ્યા y² એટલે અહીં લખાશે y × y, અને કૌંસમાં 5y + 7 અવયવ પડતા નથી એટલે એને જેમના તેમ લખીશું. હવે અંશને છેદમાં જોઈએ તો 13 સામાન્ય છે એટલે ઉડી જશે, તે જ રીતે 2 પણ સામાન્ય છે એટલે એ પણ ઉડી જશે. આ ઉપરાંત 2 વખત y પણ સામાન્ય છે એટલે એ પણ ઉડી જશે. તો અહીં રહી જાય છે y. જ્યારે અહીં જોઈએ તો એનો વર્ગ ઓછા બીના વર્ગ મુજબ અવયવ પાડી શકીશું, કારણ કે બંને પદો પૂર્ણ વર્ગ છે. આ ઉપરાંત બંનેની વચ્ચે માઇનસનું ચિહ્ન છે, જેથી અહીં લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે 5y² - 49 છે એટલે 7² અને છેદમાં રહે છે અહીં 5y + 7. હવે અહીં જોઈએ તો વાય લખાશે એનો વર્ગ ઓછા બીનો વર્ગ, તો જવાબ આવશે a - b અને a + b, તો એ મુજબ અહીં લખાશે 5y - 7, તો બીજા કૌંસમાં લખાશે 5y + 7, તો છેદમાં 5y + 7. હવે અહીં અંશ અને છેદમાં જોઈએ તો 5y + 7 ઉડી જશે, તો અહીં આપણને જવાબ મળશે y - 5y - 7. તો આ થયો 7મી પદાવલીનો ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે, અને સાથે સાથે સ્વાધ્યાય 14.3 પણ પૂર્ણ થાય છે. ફરી નવી સમજ સાથે આપણે મળીશું આગલા વિડીયોમાં.